નમસ્કાર હું હિમાંશી ઈશ્વર કોલેજ ઓફ એન્જિનિયરિંગથી NSS વોલન્ટિયર છું. જ્યારે તમે સિટીમાં જુઓ છો, અમદાવાદ સિટી આ યુટ્યુબ ચેનલ અમદાવાદનું છે અને અમદાવાદ સિટીમાં તમે જુઓ છો કે આ બાજુ ગંદકી છે, કોઈ થૂકીને ગયું છે, તો તમે શું કરો, તમે કંઈક સ્ટેપ લો એના વિશે. બેઝિકલી NSS વોલન્ટિયર્સે 2014માં એક એવી નાનકડી કોશિશ કરી હતી, જ્યારે એક વ્યક્તિએ ત્યાં આગળ અમારી એક નવી બિલ્ડિંગ હતી LD કોલેજમાં, ત્યાં આગળ એક ચીકરી હતી, ભાઈ ગમે એવું લખીને ગયા હતા. એ મુમેન્ટ પર NSS વોલન્ટિયર્સે એક નાનકડું એવું ઇનિશિયેટિવ લીધું કે એ વસ્તુ આપણે રોકવી જોઈએ. એના માટે એ જે જ્યાં આગળ ચીકરી ગયા હતા ત્યાં આગળ LDનું જે લોગો છે એ દોરી દીધું હતું. બસ ત્યાંથી ઇન્સ્પાયર થઈને આ રંગ અમેઝી એક એવી ઇવેન્ટ છે, એ NSS LDCEની બેન્ચમાર્ક ઇવેન્ટ છે અને એ 26 ફેબ્રુઆરી અમદાવાદનું જે બર્થડે કહેવાય છે એ દિવસે યોજવામાં આવે છે. તે દિવસે 26 ફેબ્રુઆરી અમદાવાદના બર્થડેના દિવસે આપણે NSS વોલન્ટિયર્સ અને આખા અમદાવાદના બધા કોલેજના સ્ટુડન્ટ, સ્કૂલના બચ્ચાઓ મળીને અમદાવાદને રંગે છે. LD કોલેજ ઓફ એન્જિનિયરિંગની વોલ્સ છે, ગુજરાત યુનિવર્સિટીની વોલ્સ છે, ગર્લ્સ પોલિટેકનિક કોલેજની વોલ્સ છે, આ મળીને વોલ્સને પેઇન્ટ કરીને સ્વચ્છતાના તરફ એક નાનકડું અમથું સ્ટેપ આપે છે. એ ભલે નાનકડું અમથું હોય બટ એક સ્ટેપ આપણે લઈએ છીએ. એ સ્ટેપ જેવી રીતે એક તાલી એક જણ વગાડે તો બીજા બધા એને ફોલો કરે છે, એવી રીતના આપણે એક નાનકડું સ્ટેપ લઈએ છીએ. આખા અમદાવાદને બ્યુટિફાઈ કરવાની આપણી એક નાનકડી કોશિશ કરીએ છીએ. અને અત્યારે 2014માં જ્યારે સ્ટાર્ટ થયું હતું ત્યારે આપણે લગભગ 70 ટીમ્સ જોડે સ્ટાર્ટ થયું હતું અને આજે 2019માં આપણી જોડે 215 ટીમ્સ છે. અને એ એક ટ્રાન્ઝિશન છે, દર વખતે કંઈક ને કંઈક નવું લાવતા જઈએ છીએ, થીમ્સ હોય છે અને દર વખતે જે આર્ટિસ્ટ બધા જોડાય છે એ લોકો ભી અલગ અલગ થીમ્સ લઈને આવે છે, પોતાનું ઇન્વોલ્વમેન્ટ કરવા માગે છે. આપણી આ વખતની થીમ્સ છે બાપુ એટ 150, સ્વચ્છતા એન્ડ ઇન્ડિયન આર્મી એન્ડ ડૂડલિંગ એબસ્ટ્રેક્ટ. ફ્રી સ્ટાઇલ બી આપણે રાખીએ છીએ સો દેટ જે આર્ટિસ્ટ છે પોતાનું હાર્ટથી દિલથી દોરી શકે.